साबरकांठा जिल्लाना प्रांतिज खाते प्रांतिज तलोद कांग्रेस समिति द्वारा कोरोनाना दर्दीओने ऑक्सिजन अने बेड मळी रहे ते माटे प्रांतिज तलोदना पूर्व धारासभ्य महेन्द्रसिंह बारैयानी आगेवानी हेठळ प्रांत कचेरी खाते अने प्रांतिज मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं। हाल कोरोनाना केसोमां रॉकेटनी गतिए वधारो थई रह्यो छे, जेने लईने प्रांतिज तलोद तालुकाना कोरोना दर्दीओने तात्कालिक ऑक्सिजन मळी रहे ते माटे અને બંને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ઉપર ઓક્સિજન સાથેની બેડની સગવડ કરવા રજૂઆત સાથે પ્રાંતિજ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી તથા પ્રાંતિજ મામલતદાર એસપી ભગોરાને આવેદનપત્ર આપ્યું હતું। અને હાલ રાજ્યમાં તથા દેશમાં કોરોનાનો ભયંકર રોગ ફેલાયેલો છે અને આ રોગ છેલ્લા એક વર્ષથી હોવા છતાંય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે તેને અટકાવવા માટે કોઈ ચોક્કસ મેડિકલ વ્યવસ્થા ઊભી કરી શકી નથી અને તેને કારણે લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। તો આજે પણ હિંમતનગર સિવિલ હોસ્પિટલ તેમજ બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓક્સિજન સાથે બેડની સંખ્યા ઓછી છે અને આવા બેડ ફૂલ હોવાના કારણે દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં બેડની વ્યવસ્થા ઓછી હોય તેના કારણે ઓક્સિજન વગર મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। તો પ્રાંતિજ તાલુકામાં આવેલ પીએચસી સેન્ટરોમાં એમબીબીએસ ડૉક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફની ભરતી થયેલ હોવા છતાંય હજુ સુધી આ પીએચસી સેન્ટરો ઉપર ઓક્સિજન સાથેની વ્યવસાયવાળા બેડો ચાલુ કરવામાં આવે જેથી આ 10 પીએચસી ઉપર ઓક્સિજન સાથેના બેડ વ્યવસ્થા થાય તો તાલુકામાં 100 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા થઈ શકે તેમ છે। અને ગ્રામ પંચાયતને 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફાળવેલ રકમમાંથી કોવિડના દર્દીઓને જરૂરી ઓક્સિજનની બોટલ તેમજ આનુષંગિક સાધનો ખરીદવાની સત્તા ગ્રામ પંચાયતને આપવા સહિતની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, એસકે ઝાલા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પ્રભાતસિંહ સોલંકી, રામસિંહ, મિલકતસિંહ તાલુકા સદસ્ય રાજ પટેલ, હાર્દિક પટેલ, નૂતનભાઈ પરમાર સહિત કોંગ્રેસ હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। આજે સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં જે કોરોનાની મહામારી ફેલાય છે ત્યારે કોઈ રાજકીય રીતે નહીં પરંતુ અમારા પ્રાંતિજ અને તલોદ તાલુકાના કોંગ્રેસના અમે આગેવાનો અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક આવેદનપત્ર આપી સરકારનું ધ્યાન દોરવા માગ્યું છે કે સમગ્ર પ્રાંતિજ અને તલોદ તાલુકામાં કુલ 10 પીએચસી સેન્ટરો આવેલા છે અને આ 10 પીએચસી સેન્ટર ઉપર અમારી એવી માગણી છે કે તાત્કાલિક ઓક્સિજન બેડ સાથેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ગ્રામ્ય લેવલે જે લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે અને જેને ઓક્સિજન મળતો નથી અને એની વ્યવસ્થા તાત્કાલિક સિવિલ પીએચસી સેન્ટર ઉપર થાય એ માટે અમે આજે માનનીય પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અમારું પ્રાંતિજ અને તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી કે તાત્કાલિક આ તમામે 10-10 પીએચસી સેન્ટર ઉપર ઓક્સિજનની વ્યવસ્થા સાથેના બેડ ગોઠવવામાં આવે તેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને જે તકલીફ પડી રહી એ પડે નહીં એટલે આજે આવેદનપત્ર આપ્યું છે। એ સિવાય અમે એ પણ વિનંતી કરીશ કે હાલ જે 15માં નાણાં પદની ગ્રાન્ટ જે ગ્રામ પંચાયતો લેવલે પડી છે એ તમામ ગ્રામ પંચાયત લેવલને અધિકારો આપવા જોઈએ કે તાત્કાલિક ઓક્સિજનના બાટલા ખરીદી શકે, ઓક્સિજનના ફેલોમીટર ખરીદી શકે અને તમામ ગ્રાન્ટ આરોગ્યલક્ષી વાપરવા માટે પણ રાજ્ય સરકાર તાત્કાલિક એમને સૂચના આપે એવી અમે આજે આવેદનપત્રના માધ્યમથી વિનંતી કરી છે। માનનીય પ્રાંત સાહેબના માધ્યમથી અમે રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરવા માગીએ છીએ કે આ કોરોનાની મહામારીમાં કોંગ્રેસ પક્ષ પણ તમારી સાથે જ પરંતુ આવી જે જરૂરિયાતવાળી સાધનોવાળી જે વ્યવસ્થા ઊભી કરવાની છે એમાં તાત્કાલિક સરકાર આગળ આવે અને તાત્કાલિક તમામ પીએચસી સેન્ટરો ઉપર જે ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરે તો હું અમારા માનવા મુજબ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં 10 પીએચસીમાં 1 પીએચસી પર 10 બેડ ગણીએ તો કુલ 100 બેડની વ્યવસ્થા તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ઊભી થઈ શકે તેમ છે એ રાજ્ય સરકારને આજે વિનંતી કરવા અમે અમારા આગેવાનો સાથે પ્રાંતિજ અને તલોદના આગેવાનો સાથે આજે મામલતદારશ્રી અને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું।